દેવભૂમિ દ્વારકા આમ તો પવિત્ર નગરી છે, પણ હાલ લાગે છે એ પાપીઓ પાપ કરતા પણ ખચકાતા નથી. ઘટના છે દ્વારકા તાલુકાના વરવાળા ગામની, જ્યાં પતિને ઊંઘની ગોળીઓ આપી ઊંઘમાં જ પથ્થરના ઘા ઝીકી કાયમ માટે મોતની ઊંઘમાં લોહી લુહાણ હાલતમાં પોઢાવી દેનાર આરોપી ખુદ જ એની પત્ની નીકળી. સમગ્ર મામલો આવો જોઈએ આ રિપોર્ટમાં. દ્વારકા તાલુકાના વરવાળા ગામે તારીખ 27ના અરવિંદભાઈ વરજાગાભાઈ અસવાર ઉંમર વર્ષ 36ના શખ્સની લોહી લુહાણ હાલતમાં અગાસી પર લાશ મળી આવેલ છે. લાશ લોહી લુહાણ હાલતમાં અગાસી પર હોય સ્વાભાવિક હત્યા હોવાનું સ્પષ્ટ હતું. ઘટનાની જાણ થતાં દ્વારકા પોલીસ મારતા ગોળે વેરાવળ ફિલ્મી સ્ટાઇલમાં પહોંચી પણ જાય છે. લોહી લુહાણ હાલતમાં અગાસીમાં લાશ જોઈ પોલીસ સમગ્ર મામલે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મામલો હત્યાનો હોય તાત્કાલિક અસરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શરૂઆત પોલીસે શંકાના આધારે ઘરથી જ કરી હતી. પોલીસે ઘરના તમામ સામાન અને ઘરની તલાશી અને તપાસ શરૂ કરી હતી. આખરે હત્યાનું કારણ શું હોઈ શકે, મૃતકને કોની સાથે દુશ્મની હોઈ શકે કે આખરે આવી નિર્મમ હત્યા કરવામાં આવી, પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા બાદ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવા એલસીબી અને એસઓજીની ટીમ પણ આ મામલે હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગી હતી. તથા એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની મદદથી આ ગુનોના ભેદ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. પ્રથમ આ જે મરણ જનાર છે અરવિંદભાઈ, એની પત્ની પૂનમબેન અસવારની પ્રાથમિક પૂછપરછમાં તેની વર્તણૂક જરા શંકાસ્પદ અમને જણાવવામાં આવેલી, જેથી કરી અને એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની વિવિધ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક સ્તરેથી તથા ટેકનિકલ સર્વેલન્સને મદદથી પ્રયત્નો કરવામાં આવેલા હતા, જેમાં એસઓજીના પીઆઈ જે એમ પટેલને, એસઓજીના ઈએસઆઈ મોહમ્મદભાઈ યુસુફભાઈ બલોચ તથા પોલીસ કોન્સ્ટેબલ ધંભા જાડેજાને એવી ખાનગી હકીકત મળેલી હતી કે વરવાળા ગામના આ ખૂનના બનાવમાં જે આરોપી છે એ એજાજ કાસમભાઈ ગજણ જે ખંભાળિયાનો છે તેને આ ખૂન કરેલું હોવાની એક પ્રાથમિક બાતમી હકીકત મળેલી હતી, જેના આધારે એસઓજી તથા એલસીબીની ટીમોએ આ વ્યક્તિને પકડવા માટે સ્થળ પર ગયા હતા. તો ત્યાંથી આ વ્યક્તિ અમને મળી આવેલો હતો. ખાવડી મુકામેથી એ પોતાની રિક્ષા લઈને ફરાર થવાની કોશિશમાં હતો, ત્યાંથી એને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એની ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જણાવી આવી હતી કે આ જે એજાજ કાસમ ગજ્જણ છે તે અને આ જે મરણ જનાર અરવિંદભાઈ અસવાર છે એની પત્ની પૂનમબેન સાથે એના પ્રેમ સંબંધો હતા, અને એના કારણે અરવિંદભાઈ અસવાર જે છે એમના પ્રેમ સંબંધોમાં એમને વચ્ચે પડતો હતો. આથી કરીને બંને એક કાવતરું રચ્યું, જે કાવતરાના અંતે આ અરવિંદભાઈ અસવારને તેઓએ ખીચડીમાં ઘેનની ગોળીઓ ખવડાવી અને રાત્રે ભરનિંદ્રામાં એના બેલાના પથ્થર મારી અને આ એજાજ કાસમભાઈએ એનું મૃત્યુ નિપજાવ્યું. અને ત્યારબાદ આ મહિલાની પણ આરોપીના સાથે રહી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા શરૂઆતમાં તેને આ ગુનો ન કર્યો હોવાની કબૂલાત આપતી હતી, પરંતુ બાદમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા અને એનું ઇન્ટ્રોગેશન કરતા તે પોતે ભાંગી પડેલી અને પછી એને આ ગુનો કર્યો હોવાનો એકરાર આપેલો. તો આ બધી પૂછપરછના અંતે આ ગુનામાં અરવિંદભાઈનું મૃત્યુ તેની જ પત્ની તથા એ પત્નીને પ્રેમીએ કરેલું હોવાનું પોલીસને તપાસમાં ખુલ્યું છે. આથી આ બંને આરોપીઓને પોલીસે અત્યારે હાલ એમના કોવિડ ટેસ્ટ કરાવી અને એ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે. એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તથા રિમાન્ડ મેળવવામાં આવશે અને તપાસના અંતે પૂરતા પુરાવા સાથે આના યોગ્ય ચાર્જશીટ કરવામાં આવશે. ત્રણ ટીમોએ તમામ દિશામાં ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરી ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસ પહોંચી હતી. દ્વારકા પોલીસની ત્રણ ટીમોએ ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી પણ ગયા અને સમય સૂચકતાથી ઝડપી પણ પડાયા. હત્યારા બીજા કોઈ નહીં પણ તેની પત્ની અને તેના પ્રેમીએ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આખરે પતિની હત્યામાં પત્ની કેમ ગુનેગાર બની એ પણ જાણીએ.
પૂનમબેન અરવિંદભાઈ અસવાર ઉંમર વર્ષ 28, તેઓ અરવિંદભાઈ સાથે વૈવાહિક જીવન જીવતા હતા. તેમના બે સંતાનો પણ છે. પૂનમબેન સાથે એજાજ કાસમ ગજણ જાતે મુસ્લિમ સંધિ ઉંમર વર્ષ 22 નામના યુવાનની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નાની ઉંમરનો યુવાન પોતાનાથી મોટી ઉંમરની પરિણીત મહિલા સાથે બંધાયો પ્રેમના જાળમાં, જ્યાં બંને એકબીજાને મળી એકબીજા માટે જાણે જીવવા લાગ્યા હોય. પતિ અરવિંદભાઈ અસવાર હવે બંને માટે દુખાવારૂપ અને નડતરરૂપ બનતા જતા હોય. આ કાંટાને કાઢી નાખવા પત્ની અને પ્રેમી ઘડે છે હત્યાનો કારસો, જ્યાં 27 તારીખના પત્ની પૂનમબેન અરવિંદભાઈ અસવાર પોતાના પતિ અરવિંદભાઈ અસવારને રાત્રિના જમવાના સમયે ખીચડીમાં ઊંઘની ગોળીઓ નાખે છે અને આ ખીચડી ખાધા પછી અરવિંદભાઈ ઘેનમાં ઊંઘમાં પડી જાય છે. અગાસીમાં ખુલ્લા આકાશમાં ઘેનની ઊંઘમાં સૂતેલા પતિને મોતને ગાંઠ ઉતારવા પત્ની પૂનમબેન અને પ્રેમી એજાજ અગાસી પર જાય છે અને સફેદ બેલા પથ્થરના ઘા ઝીકી અરવિંદભાઈ કાયમી માટે મોતની ઊંઘમાં સુવડાવી દેવામાં આવે છે. પતિ પ્રેમમાં આડખીલી રૂપ બનતો હોય નાની ઉંમરમાં 22 વર્ષના પ્રેમી યુવાને પણ ગુનાની દુનિયામાં આવી મોટી ઘટનાને અંજામ આપતા પહેલા સહેજેય વિચાર ન કરતા પ્રેમમાં અંધ બનેલ યુવાને પરિણીત મહિલા સાથે પ્રેમમાં હત્યા નિપજાવતા પણ સહેજેય વિચાર ન કર્યો. પત્નીએ 7 જન્મોના સાથીને પ્રેમી માટે થૂકડાવી મોતને ગાંઠ ઉતરાવી દીધો. બંનેએ બીજો કોઈ રસ્તો વિચાર્યા વિના આ નિર્દોષ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. પ્રેમમાં અંધ બનેલા આ લોકોએ સાથે મળી હત્યા નિપજાવતા પોલીસે કરેલ કડક પૂછતાછમાં પ્રેમી અને પત્નીએ પોલીસ સમક્ષ બધી કબૂલાત આપી હતી અને પોલીસને તપાસ દરમિયાન જ પત્નીની હિલચાલ શંકાસ્પદ લાગી હોય તેઓએ કડક હાથે પૂછતાછ સાથે તેમની હિલચાલ પર નજર રાખી હતી. આખરે પોલીસે નિર્મમ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી અને પ્રેમી એજાજ કાસમ ગજણ, જે ખંભાળિયામાં શિવમ ગેસ્ટ હાઉસ પાસે રહેતો હોય, પોલીસે લોકેશનના આધારે તેને ઝડપી એની પણ કડક હાથે પૂછતાછ કરતા આરોપીઓએ હત્યાનો ગુન્હો કબૂલી લીધો હતો. એમ આખરે આ સમગ્ર ઘટનામાં આખરે ઘરની મહિલાએ જ પ્રેમી સાથે મળી હત્યા કરવાની હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે બંનેને ઝડપી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. મુકેશ મોકરિયા, ZS TV, દેવભૂમિ દ્વારકા.